જય શ્રી કૃષ્ણ. પનીર ફૂલની વાત કરીએ તો પનીર ફૂલ એ અશ્વગંધાના કુળની જે જંગલી અશ્વગંધા છે, આસન તરીકે જે ઓળખાય છે, જેનું બોટનિકલ નામ છે વિધાનિયા કોએગ્યુલન્સ, એની સાઈડ ઇફેક્ટની ગઈકાલે વાત કરી હતી. આજે હું તમને એની ઇફેક્ટ અને એનો બોડીની અંદર કેવી રીતના યુઝ થાય છે, એનો ડોઝ શું છે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ એના વિશે હું તમને વિગતવાર જણાવીશ. સૌથી પહેલા તો રાત્રે પનીર ફૂલ 10-11 લેવાના, એને પલાળી દેવાના અને બીજે દિવસે સવારે જે એક ગ્લાસ પાણી આપણે લીધું હોય એને ગરમ કરી અને અડધું બળે ત્યાં સુધી રાખી અને ગાળી અને એને જમવાના 1.5-1 કલાક પહેલા લેવાના છે. એવું કરવાથી શરીરની અંદર જે એક્સેસ સુગર છે એનું તરત જ પાચન થઈ જશે અને તમારા લોહીની અંદર સુગરનું લેવલ એકદમ મેન્ટેન રહેશે, જે નિયમિત હોવું જોઈએ. આવું દિવસમાં 2 વખત કરવાનું છે. સવારે પલાળેલા પનીર ફૂલ છે એનો સાંજે ઉપયોગ કરવાનો છે અને સાંજે પલાળેલા પનીર ફૂલનો સવારે ઉપયોગ કરવાનો છે. આનો જે ડોઝ છે એ વ્યક્તિ અને વ્યક્તિની એજ પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે છે. જો આની અંદર કોઈ પણ પ્રકારની ગેરસમજણ હોય તો એની અંદર તમે આયુર્વેદિક ચિકિત્સકની પણ સલાહ લઈ શકો છો. પનીર ફૂલ છે એ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. એ લોહીને ચોખ્ખું કરે છે, સાંધાનો દુખાવો દૂર કરે છે, ન્યુરોલોજિકલ પેઇનમાં મદદ કરે છે, લિવરને મજબૂત કરે છે, ઇવન હાર્ટને પણ પ્રોટેક્શન આપે છે અને ઘણા બધા કેસની અંદર એવું જોવામાં આવ્યું છે કે કિડની માટે પણ બહુ સારું છે. બહુ ઓછા પ્રમાણના લોકોની અંદર એવું જોવામાં આવ્યું છે કે પનીર ફૂલની સ્પેસિફિક સાઇડ ઇફેક્ટ થાય છે. તેવા લોકો માટે હું આગ્રહ રાખીશ કે તમે પનીર ફૂલ લેવાનો ટાળો. આયુર્વેદિકની અંદર ઘણી બધી વનસ્પતિ છે જે ડાયાબિટીસ માટે ખૂબ જ અસરકારક છે. એ લોકો માટે શિલાજીત છે, એ લોકો માટે લોહ ભસ્મ છે. એના સિવાયની વનસ્પતિની વાત કરીએ તો ગુડમાર છે, કારેલા છે. ટૂંકમાં જે વનસ્પતિનો રસ કડવો હોય એટલે પાચન થયા પછી શરીરની અંદર કડવો રસ ઉત્પન્ન કરતી કોઈ પણ વનસ્પતિ તમે ડાયાબિટીસમાં લઈ શકો છો. પણ અગેન, હંમેશા ચિકિત્સકની સલાહ પ્રમાણે અથવા તો વૈદ્યની સલાહ પ્રમાણે દવાઓ લેવી જોઈએ. હું પોતે પણ ફાર્માસિસ્ટ છું. હું આયુર્વેદિકના મેન્યુફેક્ચરિંગ અને રિટેલિંગ તથા હોલસેલ સાથે સંકળાયેલું છું. મારી પાસે પણ બધા જ પ્રકારના રો મટીરિયલ ખૂબ જ સારી ક્વોલિટીના અવેલેબલ હોય છે. તમે મને ફોન કરી અને મારી પાસેથી મંગાવી શકો છો. તમારો સંપર્ક કરવા માટેનો જે નંબર છે એ 9107749462 છે. તો મિત્રો, જે પણ વ્યક્તિને પનીર ફૂલની જરૂર હોય અથવા તો જે પણ ડાયાબિટીક પેશન્ટને પનીર ફૂલ લેવા હોય એ મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને મારી પાસેથી પનીર ફૂલ મંગાવી શકે છે. તમને મારી માહિતી સારી લાગી હોય તો મારા ઉત્સાહ વધારવા માટે મને લાઇક કરજો, કોમેન્ટ કરીને. કોઈ માહિતી ઘટતી હોય અથવા તો હજુ કંઈ માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો અને મારું કામ સારું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.